નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો, યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચારક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચારક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન છે. આજનો વિષય છે પોતાની જાતને ઓળખો. ફક્ત ભૌતિક ઉન્નતિની ઈચ્છા રાખનાર વ્યક્તિ પોતાના આત્માને નાશવંત સ્થિતિ તરફ લઈ જાય છે અને તે માણસ ભૌતિક લાભ જવા દઈને પણ સત્યનો માર્ગ નથી છોડતા, તે દિવસે દિવસે પ્રગતિ કરતો જાય છે. આવી વ્યક્તિના આત્માની સૂક્ષ્મ શક્તિઓ વધતી જ જાય છે, કારણ કે આત્માના ગુણોને અનુરૂપ બનીને ચાલવું એ જ આપણા માટે શક્તિનો સ્ત્રોત ખોલી દેવા બરાબર છે. પોતાને શરીર માનીને તેને અનુરૂપ કાર્ય કરનારી વ્યક્તિ ક્યારેય પણ સુખી નથી રહી શકતી, કારણ કે ભૌતિક વસ્તુઓ પરિવર્તનશીલ હોય છે, તેમાં સ્થિરતા નથી હોતી, એમનો નાશ થવાનો જ છે. તેમની સામે મમત્વ રાખનાર વ્યક્તિ દુઃખી જ થશે. પોતાના શરીરને સમજનાર જ કામ, ક્રોધ, મોહ, અહંકાર જેવા મહાન શત્રુઓને પોતાના મિત્ર સમજે છે. પોતાના મૂળિયા કાપનાર આ દુર્ગણોને તે પોતાના કાર્યોમાં પ્રવેશ કરવાનો સહર્ષ આજ્ઞા આપે છે, તેથી તેનું લૌકિક અને પરલૌકિક બંને પ્રકારનું પતન અવશ્ય થાય છે. પોતાના આત્માને માનનાર હંમેશા સુખ શાંતિ તરફ આગળ વધે છે. કોઈ પણ સાંસારિક વસ્તુના નાશને તે પોતાની ભૂલ નથી માનતા. તે ધન, ઐશ્વર્ય અને વૈભવ માટે જૂઠું બોલવું, છળ કપટ કરવું વગેરે નિંદાજનક ઉપાયો નથી અજમાવતા. કામ, ક્રોધ વગેરે તેમની પાસે સરકી શકતા નથી. જો આપણે ઈચ્છતા હોઈએ કે આપણે દુઃખની જાળમાંથી બહાર નીકળીને આનંદની સીમામાં પ્રવેશ કરવો જોઈએ, તો આપણે પોતાને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1959, પેજ 8 અને 9. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.